હવે મને નાખવાનું છે જલજીરા. નેવરો નો રેવા જોઈ. ઘણા સમય પછી આવજો. મારો બાપ એક ગરબો સરસ મજાનો ગાયો છે. હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે અમારે છે ને મોડેક થી થોડોક બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અમારા બેન છે ને ટાણે માલ પાય છે. એવું બધું છે, જો એને માલ પાવાનું કામકાજ છે અમારા બેન ને, તો એને માલ પાય છે. એવું બધું છે. નટાણે છે ને અમારે એક સીતાફળી છે આ સાઈડ, તો એમાં જો સીતાફળ મસ્ત મસ્ત ને આવ્યા છે. એવડે એક આરે બે જોટિંગ આવ્યા છે સીતાફળ. પછી હજી એક ઓલ્લી પર આવેલ છે, બે ત્રણ સીતાફળ હજી ઓણના પહેલાં આવેલા સીતાફળ આવ્યા છે. અને અમારા બેન જો પાણી પાઈ કાબેન. હા, દાસબેન ને રજા છે, તે બેન નો વારો આવ્યો છે આજ પાણી પાવાનો. કા જો શ્રીકંજી બનાવવાની તૈયારી હાલે છે, તડકો છે એટલે. કા શ્રીકંજી પીવું ને? અમારે છે ને આવું દેશી ઉપાય કરીએ અમે, લીંબુ રસ ઓછો નીકળે ને, તો આવી રીતના અમે ઘોળી નાખીએ લીંબુને. કા હારે તો મોરસ ખાતા જાય, જો મોરસ ખાતી ને. અહીંયા છે આંબલિયા, આવું આંબલિયા ખાવા. અને અહીંયા છે જલજીરા, કેમ કે શ્રીકંજીમાં છે ને જલજીરા નાખીને શ્રીકંજી બનાવી. તકમરિયા ને મોરસ ને બધું ઓગળી જશે, ખાંગડા ને એવું બધું. હવે એમાં નાખવાનું છે જલજીરા. જલજીરા નાખે છે હવે. ફેમિલી શ્રીકંજી બની ગયું છે, તો આવો બધા તમે શ્રીકંજી પીવા. કારણ ઉનાળામાં છે ને, અટાળ ઉનાળો તો નથી પણ તડકો બહુ છે, તો શ્રીકંજી પીએ છીએ. તો આવો બધા તમે શ્રીકંજી પીવા. તો અમારા બેન પણ અહીંયા જો શ્રીકંજી પી. કેવું લાગે બેન શ્રીકંજી તમે? મસ્ત લાગે ને. શરબત પી લીધું ને, પછી મારા બાની આવ્યા. કબા અમે શરબત પીતા હા, કાપ તું શરબત પીતા ને. હવે ભાગ ખાવ. જો આવો ભાગ લાવ્યા મારા બા લાવ્યા ને, તે પતિકભાઈ ખાય. કા મારા બા લહણ ફોલવા માંડા. હે બા વાડીએ થી આંટો મારીને વહી આવ્યા. કા એવું છે? તો જો મારા બા લહણ ફોલે છે. અને હવે અમારે છે ને આ કપડાં સુકાઈ ગયા છે, એટલે છે મારા કપડાંને એવું બધું લઈ લઉં અને ફટાફટ હેકલી નાખું. તો બધા કપડાં જો હેકલીને કબાટમાં મૂકી દીધા છે. અને જો કપડાનું કામકાજ હતું તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું. મેં તો મારું કામ કરી નાખ્યું, પણ અમારા પતિકભાઈ એનું કામ કરી નાખ્યું. કેમ કે હું કપડાં હેકલતી હતી ને, તો એમાં અમારા પતિકભાઈ આવ્યા રમમાં. તો રમમાં મેં છે ને આવ્યા આ હેલ તોડી નાખ્યું. જો ગાગર તોડી નાખ્યું, ગાગરનું જો કાંઠો હતો ને તોડી નાખ્યો. એવું અમારા ભાઈએ આજ કામકાજ કર્યું હતું. હું એકદમ જમી લાવી હતી હેલ, મવા ગઈ હતી તો અહીંયા હેલ લાવી હતી. તો ભાઈઓ છે ને એઠું પેસાડ્યું ને, એટલે ડાયરેક્ટ કાંઠો તોડી નાખ્યો છે. એવું બધું છે. આંડો તો એવડો ને એવો જ છે, પણ આને તોડી નાખ્યું છે. એવું છે. હવે એટલું નુકસાન થયું, એક કામ થાય ને તો એક નુકસાન થઈ જાય. એવું બધું છે. હવે ના રમતા રમતા છે ને, હવે અહીંયા રમવા આવી આવ્યા. જો આવું રમતા હાલે જો છે ગેગર તોડી, અને હવે આવું કામ કરવાનું હોય. કાં રેતીનું કામ કરે ને, રેતી સાળવાનું કામ કરે છે. હવે છે ને અમારા હાંજની તૈયારી ચાલુ થઈ ગઈ પાછી, કેમ કે હાજે અમારે છે ને સોડાનું અને સોડાનું શાક કરવાનું છે. શાક સુધારી નાખીએ પછી બનાવવાનું છે શાક અને રોટલા. એટલે અમારે વહેલા કરી નાખવાનું હોય. હમણાં કાબા ગરબા ગાવાનું હોય, એટલે ગરબા ને મારે બા છે ને ગરબા ગાહે. બા ગરબા ગાવાનું, આજ મારા બાપે ગરબા ગવરાવાના છે. કોણ આવ્યું? સંદીપ એટલે કઈ ઉપાધિ નહી. હવે છે ને ઉટકવાનો છે ટિફિન છે ને. સંદીપ થળિયા ચોખા કરે છે નારિયેળી ને. કામે થી વેલાહેર વી આવ્યા ને, તે આવું કામકાજ હવે લીધું છે વેલાહેર નું. કા સંદીપ દેશી છે ને શરીફળ આવે. ગુડા જલી તરત આવતા થઈ જાય ને, એને પછી આયુષ ટૂંકી હોય એમ કે. હા એમ થાય. હજી આ હજી નાની છે જો.
કે હા જોઈએ દાંતડું જોઈ હા એક હતું તો એ જોઈએ કાવું આવા કાઢા છે કશે ને બસ હવે કા એટલો કોસો કાઢો હા આજે ઓલા છે કા વાર લાગશે એને હો ના જાવ હાલ છે નહીં રે ને શું છે ના જાવ હાલો એને ના રમાડો મને કે રમાડ કેમ હાલો રમાડ હો એક મિનિટ એક જ મિનિટ હો બીજા હતા ને જવે એટલે આવું કચરો કાઢે છે સંદીપ પાસે વહેલા કામ એથી વહી આવે ને એટલે આ કામ કરે કા નેવરો ન રહેવા જોઈ સંદીપ છે ને એનું કામ કરતા અને અમારા ભાઈને છે ને ટેમ્પામાં બેઠું હતું અને મારા બા હતા ને પાછા નીણ નાખવા જાય કા બા નીણ કરતી હતી પાછી ગંગુને એટલે જ કહું નીણ પાછી બા બા છે ને કરતા હા ને મારે છે ને પતિકભાઈને રમાડવાનું છે તો પતિકભાઈને રમાડું કરી ફેમિલી વાળું પાણી કરી લીધા અને હવે અમારે છે ને ગાવાના છે માતાજીના ગરબા એટલે ગરબા ગાવાના છે એટલે અમારે પૂજાબેન જો ગરબો પણ લઈ આવ્યા છે આપણો ગરબો કાંક આવ્યો આવો હતો તો આવી રીતનો ગરબો લાવ્યા હતા ને અમારા પૂજાબેન ના શું કરે ધૂળથી હે ધૂળથી ઢેગલો ધૂળ માથે કા અહીંયા ભાઈ શું કરે એવું છે અમારે નહીં જવાનું પોતે તારે જવાનું છે ગામમાં નોરતા જવા તારે હતું જવાનું છે હે તો આપણે છે ને ગરબા ના મૂકી દેવાનો હા હવે ગરબા ગાવા માંડો આવો છે માતાજી નો ગરબો એટલે હવે અમારે છે ને ગરબા ગાવાની શરૂઆત કરી દીધી એટલે બધા જોટા ગરબા ગાવા બેસી જશે કેમ કે અમારા ગામડામાં છે ને ફેમિલી માતાજી નો ગરબો મેકે અને માતાજી ના ગરબા ગાય એવી રીતનું હોય તો આજે છે ને અમારા પૂજા બેન ના ગરબો ગાવાના છે ગરબા ગાય ને તાવ મરબા પતું ગીત ગાય ને સમજો દર્શન ભાઈ ગરાસિયા પાઘડી માં રાખે ફૂલ ભાઈ મર ગ્ર બડો મોટી બહુ ગરાસણી કરતા ફૂલ ભાઈ મર ગ્ર બડો ભાઈ એટલું પેલો પતિકભાઈ નો વારો આવ્યો ને પછી દર્શન નો વારો કાબા તમે જો હવે ગરબા છે ને મારા બાવે એક ગાયું મસ્ત મસ્ત નું કેમ કે મારા બાવે છે ને કેટલા વર્ષ થી ગરબા ગાય નતા તાજ મારા બાવે જો એક આવો ગરબો ગાયો છે કાબા ઘણા વર્ષ થી નતા ગાય ને ગાયા ને લલકા અરે અરે ત્યાં જ ગરબો ગાયો કા હા તો ઘણા સમય પછી આજ જો મારા બાવે એક ગરબો સરસ મજાનો ગાયો છે હવે છે ને અમે બધા અમારા ગરબા માતાજીના હાટે ગરબા ગાય ઘોડા ગાડી રિક્ષા રિક્ષમ બેસી આયા અમે ઓ મારા માઉન્ડ તમે દર્શન ક્યારે આપશો દર્શન ની જરૂર છે ચોટીલા તો દૂર છે ઓ મારા સામુંડ માં તમે દર્શન ક્યારે બધા ગરબા ગાઈ લીધા અને હવે છે ને મારા બા છે ને હવે લઈને મંદિરમાં મૂકી દેવાનું કાબા તો લઈને હવે જો મંદિરમાં મૂકી દેવાનો તો મારા બા જાય છે મંદિરમાં મૂકવા અને અમારા પૂજાબેન અહીંયા હુઈ જશે ખોટા ખોટા એ ખોટા ખોટા હુઈ જાય આગળ તો કહેતા ને અમારે જોવા જવાનું છે ગરબી શો કે હે જવાનું જ છે હવે પૂજાબેન એના ગરબી શોખમાં જવાનું છે એમ કહે છે આપણે તો કંઈ જવાનું નથી તો સંદીપ અને પૂજાબેન જવાનું વાત કરે છે એવું બધું છે હવે જાય કે ન જાય કંઈ નક્કી ન હોય કેમ કે ના છે ને 11 વાગે ચાલુ થાય રાતના
એવું બધું હોય તો જો આપણે આવી રીતને કાંઈક અમારે અહીંયા નોરતામાં હોય ગરબા મૂકે અને માતાજીને ગરબા ગાય તો આવી રીતનું કાંઈક અમારે ગામડામાં નવરાત્રિ હોય તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છે. તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. જય બાય બાય.